હેલો મિત્રો, આજે ફરીથી હું સામે છું. ગઈકાલે આવ્યો રવિવાર હતો, 30 તારીખ. આજે 30 તારીખ છે, ગઈકાલે 29 તારીખ હતી. 2 દિવસની રજા હતી કોલેજે, એટલે ફામે એટલા માટે આવ્યો. એક લગ્ન પણ હતું ગામમાં અને 2 દિવસની રજા હતી, એટલે ફામે આટો પણ મરાઈ જાય. રાતના આવ્યા, મોડા મોડા સાંજે આવ્યા, કેમ્પ ફાયર કર્યો હતો, મોડા સુધી બેઠા હતા. રાતનો અહીંયા અમારે ભૂકંપના અવારનવાર ઝટકા આવે છે. આજ રાતનો 1 ને 10 વાગે ભયંકર ભૂકંપનો ઝટકો આવ્યો હતો. અત્યારે એપી સેન્ટર અમારું આ રસુલપુરા અને ગીર સેન્ટર છે, એટલે આ ભૂકંપનો આંચકો આમ તાલાળા પણ હોતો નથી, આટલામાં જ હોય છે, પણ ભયંકર હતો. અને ભૂકંપ થયા પછી આફ્ટર શોક આવે એવી ભીતિ, અમે લગભગ બહાર 1 કલાક 1.5 કલાક પાછા રાતના 1 વાગ્યા સુધી અહીંયા 2 વાગ્યા સુધી અમે તાપતા હતા. અત્યારે બસ બધા બાળકો ઉઠ્યા છે, બધા છોકરાઓ અને બધા મારા મિસિસ શૂટિંગ કરે છે, અને એ બહાર ચૂલાની ભાખરી બનાવી છું. વાડીની ભાખરી, તાવડીની ભાખરી, ચૂલાના લાકડાથી પકાવેલી ભાખરી બહુ મીઠી હોય છે. અહીંના ગીર ગાયના દૂધનું ચા બનાવીએ છીએ. અને બીજું આજના કામમાં બીજું કંઈ નથી, એક આંબો છે, આંબાની અંદર મુંડા આવતા છે, આવે છે. હું આજે બતાવીશ, કદાચ સમય મળશે તો એ મુંડો કાઢવાનો છે. અને પછી કોલેજે પણ આજે થોડાક CAS ના કામ છે, ગાંધીનગર કાલ બધું મોકલવાનું છે. એટલે રજા હોવા છતાં અમારા શૈલેષભાઈ ક્લાર્ક ને પરમાર સાહેબ, મનીષાબેન બધા આવવાના છે, એટલે હું પણ બપોર પછી, એટલે બપોરે લગભગ જૂનાગઢ પહોંચી જઈશ. એક બીજી વાડી છે, ત્યાં પણ જવાનો છું. ઈચ્છા છે આજે બસ એટલું, એ વાડીના વાડીએ કામકાજ ચાલે છે એ બતાવીશ. અને બસ ગુડ મોર્નિંગ કહી દો બધાને. ગુડ મોર્નિંગ. જો પંકજ ભાઈ આવ્યા, ચાલુ રહેવા દે. જો પંકજ જીજાજી ને બધા આવ્યા. અવાજ કેવડો આવ્યો નીતા, મેં સુઈ ગયા પણ ઊંઘ ઉડી. સીએમ કેવો ટેસ્ટ છે જીષ્ણુ, હે જયતી, કેવો ટેસ્ટ છે ભાખરીનો? સરસ સરસ. હાલો, પછી આપણે ઓલા ઝાડનો મુંડો કાઢવાનો, એમાં તમારે બધાએ મને હેલ્પ કરવાની છે.
આ ઝાડનો આજે મુંડો કાઢવાનો છે. નાસ્તો થઈ જાય એટલે મેં આનું ટેબલ બેબલ લઈ આવી, ઊંચાઈ ઉપર જવું પડશે થોડુંક. અને આમ જોઈએ ને તો એ મુંડો છે એ ખબર કેમ પડે, તો આ નીચે છે એમને, અહીંયા નીચે એમનો લોટ આવ્યો હોય વૃક્ષનો. આ જે લોટ પીડ્યો હોય આવો, આ લાકડાનો સોલ છે, સોલ કહીએ. હા જે આ લાકડાનો સોલ છે એ સતત આ લોકો અંદર ઘૂસીને જીવડાવો એવા આવે છે. આ જીવડાવો જો કાઢતા હોય છે, એને અંદરથી છોલી વૃક્ષની છાલને અને અંદરથી કાઢવો પડે. ઘણી વખત એનો જે છાલ અને અંદરનું જે કડક લાકડું હોય છે એની અંદર પણ જતા રહ્યા હોય તો ત્યાંથી પણ એને બહાર નીકળવા પડે છે. આ પાનની પાછળ દેખાય છે, હું નાસ્તો કરીને ઉપર ચડીને બધું દેખાડીશ. આ એક જિષ્ણુ કેવોક નાસ્તો કેવોક ચાલે બેટા? અરે ભાઈ તું તો આમ કાઠિયાવાડી સ્ટાઇલમાં બેઠો છો, એ મોસ્તી ખાઈ છે ભાઈ. દાદા છું કે બધાને દાદા જ થવું એવું બાળકોને, પપ્પા પછી પેલા. હવે આ જે લાકડું હોય વૃક્ષનું આંબાનું એની અંદર એક કીડો થાય, કીડો એને ખેડૂત મુંડો કહે છે. એ લાકડાની અંદર ક્યાંક ઘૂસી જાય છે, આમ તો ફૂદડું હોય છે, એક ફૂદડું. એ ફૂદડાઓ આસીન મૂકે છે એની અંદર, ઈંડા મૂકે છે, અને ફૂદડામાંથી પછી એક જીવડો થાય છે, કીડો થાય છે. એ કીડો એને ખોદતો 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 લાકડાની છાલનું અંદરનું જે ગર્ભ હોય છે એને ખાતો ખાતો ખતરતો ખતરતો ચાલતો જતો હોય છે, અંદર ક્યાંય પહોંચી જાય. અને એમાં એક નાનો એવો કીડો આખા વૃક્ષને સૂકવી નાખતો હોય છે. અને જ્યારે એની ઉંમર થઈ જાય એ કીડાની, ત્યારે એને પાંખો આવે છે અને એ પાછું ફૂદડું થઈને ઉડવા લાગે છે, અને એ બીજા આસીન મૂકે છે, એમાંથી પાછા ઈંડા થાય છે. અને આવી રીતનું એમની પેઢી ચાલતી હોય છે. આ મુંડો શું હોય છે ને, કેવી રીતનું લાકડાને સૂકવે છે કીડો, એ હું અત્યારે બતાવું છું. બેન આ સોલ છે, આ સોલ છે, એ રીતનો ઘણી જગ્યાએ આવો સોલ જોવા મળશે, ઘણી જગ્યાએ સોલ જોવા મળશે. આની અંદર પણ જુઓ આ સોલ છે. હા હવે મારે આને શોધવાનો છે. જો મને એક તો અહીંયા જ મળે છે, અહીંયા અહીંયા છે. એ સોલ શોધતા શોધતા એને ખોદતા ખોદતા મારે એ જોવાનું, જ્યાં સૂકો સોલ નહીં પણ લીલો સોલ નીકળતો હશે ત્યાં સમજવાનું કે એનું તાજેતરનું રહેઠાણ ત્યાં છે, એ આસપાસ હોવો જોઈએ, અને એને હું શોધી લઈશ. આ ખેડૂતનો વિષય છે આમ તો.
અને આ એક્સપર્ટ હોય છે ઘણા લોકો, હું એટલો બધો એક્સપર્ટ નથી પણ શોધી શકું છું. આંબાને ઉપરથી કાપવાનું કારણ એક બાંડી પ્રકારનો એક રોગ આવે છે, આ રોગ આવેલો હતો અને એ બાંડીમાં આખો આંબો સુકાઈ જાય જો તમે ઉપરથી બાંડીને કાપો નહીં તો. એટલે આ આ બાંડીને આની અંદર બધે જ આ રીતનું મુંડો છે, જો અહીંયા આ સોલ છે. એટલે મને આમાં ઘણો બધો સમય જોયો આ મુંડાને કાઢવામાં, એક એક ડાળની અંદર આવા મુંડાઓ છે. આની અંદર પણ એ જ છે, એનો સોલ બારો હોય છે. જો આ સોલ, આ સોલ ઉપરથી ખબર પડે કે અહીંયા મુંડો ગયેલો છે. આ સોલ છે. આ લોટ છે ખાધેલો એમનો. જો આજુ નીચે આ પાંદડા ઉપર એમનો એ કદડો ગયો છે, ખાધેલો એ છે. આવી રીતનું નીકળતું હોય છે એમની ઉપરથી. આને મુંડાને શોધવાનો એમ હોય, આમ આમ ભટકાળી એટલે પોલું બોલે. બીજું આ સોલ હોય એ, અને સોલમાં પછી જૂનો સોલ હોય તો સમજવાનું કે 6 મહિના પહેલાંનો છે, વર્ષ વર્ષથી જૂના મુંડા હોય. એમ શોધતા શોધતા આવું શોધીએ જ્યારે ત્યારે આપણને તાજું મળે. આ તો મરી ગયો છે, હાવ હાવ મરી ગયો, જોરિયા કપાઈ ગયો. જો આ મરી ગયો, આવું નીકળી ગયું. આ કીડો છે, હવે બહુ પુષ્કળ કીડાઓ છે આ આંબામાં. એમને લાગી ગયું છે અહીંયા. જુઓ આ મુંડો, આવા તો કેટલાય મુંડા નીકળશે. એક મુંડો કાફી છે એક ઝાડવાને સુકવવા માટે. હું વધાવો દીધો, આટલું ઝીણું ઝીણું દેખાય, જોઈ આવી ગોતી આવી તું વધાવવા આપ્યો એમ ને. ચાલો મમ્મીને, મોર હોય ને, મમ્મીને 551 રૂપિયા આપી દો. ચાલો જો વધાવો, બધી મમ્મીનું જ છે. હા કા મમ્મીનું છે, હાલ બેટા વધાવો. આમ ચાલુ છે વધાવો એટલે આવો વિશ્વા, તારી મમ્મી ગોતી આવી ને એ મોર આવ્યો. વધાવો કહેવાય ને, વધાવો એટલે પેલો મોર આવે ને એ મજૂર ગોતી આવે ને. વધાવો આખા બગીચામાં, વધાવો એટલે પેલો મોર આવ્યો હોય એ સિઝનનો, એ કોઈ ગોતી આવે બગીચામાંથી મજૂર જે કામ કરતા હોય એટલે એને 551 રૂપિયા આપવાના. એવા એક પ્રથા છે અમારા બગીચામાં, અને મજા આવે છે એનામાં, એક પ્રોત્સાહન અમને આનંદ થાય એનો આનંદ વ્યક્ત કરે. હાલ તો અમને વધાવો બતાવો, હાલ ક્યાં છે વધાવો, હાલો હાલો થાય, હાલો બતાવો બતાવો. મમ્મી ગોતી આવી છે, મમ્મીને 551 રૂપિયા. હાલ અમારે ભેગી બેટા હવે દેખાય ખોટું નથી. નવેમ્બર આ ડિસેમ્બર મહિનો આવી જશે, આજે 30 તારીખ છે. મારી દીકરી વિશ્વા આગળ ભાઈ જા, એના વધામણા કરવા જઈએ. હાલો
અહીંયા સાઈડમાં જ સાઈડમાં દેખાય છે અહીંયા અહીંયા સાઈડમાં જ હવે તૈયારી જ છે હા ભગવાન ને હું તે જુઓ છો ને છોડ માં રણછોડ છે ખાલી મોરસ દેખાય છે નકરો આજે ફૂટે આમાં પહોંચ્યો છે અત્યારે અહીંયા ક્યાંક છે આ રહ્યો દેખો જો આ જીવડો છે જો આ રહ્યો મરી ગયો કરશે આની અંદર નહીં દોર ગયો દોર ગયો આ જીવડો છે આ કીડો કહેવાય આ બતાવવાનો પ્રયત્ન કરું છું જો આ કીડો છે આ કીડો છે હવે બહુ પુષ્કળ કીડાઓ છે આ આંબામાં લાકડાને અંદરથી ખાઈ ગયો છે બધે એક એક ડાળીમાં બે ડાળી મેં ક્લીન કરી હજુ ઘણું બધું છે હજુ ઉપરની ડાળીમાં છે અહીંયા છે હજુ હવે આપણે ત્યાં લેવું પડશે ખાઈ ગયેલો છે દેખો આ નીચેથી આવેલો છે અહીંથી ચાલતો 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 આ બધું ખાઈ ગયેલો છે આ બધું સોલ જ છે લાકડાનો થોડી ચાલતો હા સોલ છે પણ હજુ એ ક્યાંક ઉપર પહોંચેલો છે આમાં તાજો સોલ છે આ અહીંયા ક્યાંક હોવો જોઈએ આ તાજો સોલ છે અહીંયા આગળ કાઢશું આપણે હમ
જોરિયો હંતા વાગ્યો છે, એટલે દૂર દૂર પાકી જશે. જતો રહ્યો છે, ભડક આવી ગઈ. જો અહીંયા છે, જો આની અંદર છે. હવે અહીંયાથી આગળ જવા એવું નથી, વિશ્વાસ જલાય તો જા. જો આની અંદર છે, જો આ મુંડો છે, બે છે. કઈ વાંધો નહીં બેટા, જો આ ખતરનાક છે. જો આ લાકડું આખે આખું ખાતા જાય, આમને ચાંસ એટલી બધી ખતરનાક હોય છે એમનું મોઢું. જુઓ, આને આ એક પ્રકારનો એવો જીવડો છે કે લીલી છાલમાં ઘૂસી આ ખાતો અંદર જાય, અંદર જઈ ને લીલી છાલને સૂકવતું એવી જગ્યાએ જઈએ કે આખા વૃક્ષનું સૂકવી નાખે. આ એક જ છે કે બે છે? વિશ્વા એક જ છે, પણ ફરીને બેઠેલો છે. આગળ નીચે જશે હવે. હાલે તો હાલે, હવે તું જાણ, હાલે જોવામાં દેખાય છે. આમ જા, આ રીતનું રેડી ચાલુ જ છે. હાથમાં આવી ગયું મારા. છાયો આ બધે છાયો દેખાય પેલા? દેખો એવી ખતરનાક હોય છે આ. ચાલતું થયું એને, એનું જે આ મોઢું છે જોવા જેવું છે. જો આ મોઢું દેખાય બેટા? અમારે વિશ્વા પણ છે ને એગ્રીકલ્ચરનો કોર્સ કરે છે મારી સાથે. અમે બહુ ઉપર ચડેલા છીએ. આ માસડો છે ઉપર ચડવાનો, ત્યાં ઊભા આ ઓપરેશન કરીએ છીએ. અમે એક આંબાને બચાવીએ, એક વૃક્ષને બચાવીએ છીએ. જીવો જીવસ્ય જીવનમ એવું છે. એક જીવ બીજા જીવને આધારે પણ જીવે છે અને એક જીવ બીજા જીવને મારી નાખાય છે. અમે આ આંબો બચાવવા માટે આની હત્યા કરવી પડે છે, કરીએ છીએ. અત્યારે તો નથી કરતા, પણ એને નોધારા છોડી દઈએ છીએ. પણ આ એ વૃક્ષ વગર જીવી ન શકે. છાંયો આપું જુઓ, એ મારા આંગણાને ખોદવાનો પ્રયત્ન કરે છે. એને ખબર નથી કે માણસની ચામડી છે, આની અંદર ઘૂસાશે નહીં. મિત્રો, આ મુંડો જ કે કીડો આખા વૃક્ષને સૂકવી દે છે. આ એક કીડો આની તાકાત છે ને, એની જબરી છે. એ લાગે શુદ્ર જીવડું, પણ એ શુદ્ર નથી, તાકાતવાળું છે. આ જે આ મોઢું છે ને, આ મોઢું આ ગમે એવા કઠણમાં કઠણ લાકડાને ખોદી નાખે છે. આમ કેટલું સોફ્ટ દેખાય છે, આમ સોફ્ટ દેખાય, પોચું હોય એકદમ પોચું. અને આ જ્યારે એકદમ થઈ જાય ને, આનું આનું આ મરતું નથી, પણ આને પાંખો આવી જશે અમુક સમય પછી, અને આ ફૂદડું બની જાય છે એક પ્રકારનું. અને પછી પાછું એમાં ઈંડા મૂકે છે કે એનાથી પાછી આની પેઢી ચાલુ થાય છે. મોઢું ખોલાવું? મોઢું નહીં, એને મુશ્કેલી આવે ત્યારે ખોલી બટકું ભરશે. આગળ રાખ, જોજો ખોલ્યું, જો મોઢું ખોલ્યું. એના દાંત જોવા છે. વાવ, કેટલો જોરો કરાય, બોલો મત. એમ બહુ નહીં રાખવાનું, બહુ નહીં રાખવાનું. આ બાજુ રાખ મોઢું, આ બાજુ રહેવા દે બસ. એમ એમ બહુ ન કર,
સંકોચાઈ કેવું છે કરસલા જેવું છે સાપ પકડી લઉં તો આ તો પકડી લઉં જો હાલે જો એના એના પગ જો આમ દેખાય નહીં પણ કેટલા છે જી વિશ્વા દેખાય ને સરસ બેટા પગ દેખાય સાપની જેમ ફેણ ચડાવે છે આ આ આ ખાસ હોય છે જો જો પકડું જો પકડું જો 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 પકડી લઉં આ દેખો પકડ જો જીસનો પકડે છે આથી પકડી લે આથી પકડી લે આમ આમ બહુ દબાવવાનું નહીં આમ કરી આમ પકડવાનું જો આમ પકડી લે અરે કઈ ના કરે બેટા જો હું હાથમાં નાખું જો ગલી પછી કરે આપણે ખેડૂત ના દીકરા કરે એટલે મારી જાસે ની રાણી હો અરે તમે છે કેવું લાગે જયતી છાંય નાખે બિચારો જીવે અહીંયા ક્યાંક આમ કે છાંયો હોય અહીંયા જીવાડું હોય મુઠ્ઠી વાળી જાય કઈ નહીં કરે નાખી દે અહીંયા રાખી દે છાંયે હો બસ હવે છ હાથ કાઢ્યા જયશ્રી હજુ છે હાલો હવે બીજા કાઢવાના બાકી છે હાલો 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 જો મિત્રો આ છે ને એની ઉપર ચડીને અમે કાઢીએ છીએ આંબામાંથી દેખો હાલે એટલે આને લાગી ગયું ને એટલે મરી ગયો જો હા મમનો છે જો જોયો છે ને અહીંયા તો હવે જોઈ લઉં જો આ સોલ ખાઈ ગયો છે સાચો સોલ હતો પછી કદાચ એકાદું નીકળી શક્યો આમાં આ તાજો સોલ છે જ્યાં તાજો સોલ હોય એની આસપાસ ક્યાંક હોય એ જૂનો સોલ છે આ જો આ કાચું લાકડું છે આ કાચા લાકડામાંથી જો અંદરની આ આંતરસાલ રહી જો આંતરસાલની અંદર રહી જાય જો આ આંતરસાલની અંદર રહી જાય ને તો એને કાઢવો મુશ્કેલ એ પછી આ રીતનો નથી નીકળતો સાધનોથી એની અંદર DDVP કે એવી કોઈ દવા આવે ઝેરી ગેસ કરે એવી દવા એવી પેસ્ટિસાઇડ દવા એની અંદર ભરવી પડે અને ગારાથી ઉપરથી ચાંદી દેવું પડે ત્યારે ગેસમાં એ મરે છે વિશ્વા આને મારવાનો મને અધિકાર નથી હો
કારણ કે હું ખેડૂત ન કહેવું, નોકરી કરું છું. મારા યોગક્ષેમ માટે મને ભગવાને, જેને યોગક્ષેમ માટે માત્ર ખેતી હોય ને બેટા, એ આને મારે ને તો એને શાસ્ત્ર જે એને પાપ નથી ગણ્યું. મને કદાચ પાપ લાગશે, મને એવું લાગે છે. મારું નીતિશાસ્ત્ર એવું કહે છે. બસ અહીં એનો અંડ આવી ગયો, એનો અર્થ થયો બસ એક જ હતો. આ જૂનો સોલ, આ સોલ જૂનો, આ 6 મહિના પહેલાનો સોલ છે. આ આંબાને આજ કેટલા બધા મુંડા કાઢી, કીડા કાઢી, સફાઈ કરી. હવે હું જૂનાગઢ નીકળીશ. અત્યારે લગભગ 2 થયા છે અને 4:30 થાય ત્યાં મારે વાડીએ મારી કોલેજે પહોંચવાનું છે. શું સમય થયો છે? ઉણા 2 નો સમય થયો છે. 4:30 મારે જૂનાગઢ પહોંચવાનું છે. ત્યાં 4:30 સમય આપેલો છે. એટલે આ આંબાને અમે આજે બધા જીવડાઓ કાઢ્યા. હવે આંબો લીલો થઈને આગળ પાંગર છે, નકર આંબો સુકાઈ જાત. ચલો વિશ્વ ચાલુ છે. હજુ આપણે એક બીજી વાડીએ આટો મારીને પછી જવાનું છે ફટાફટ. આપણે જવું તું શેરડીના રાબડે, પણ હવે એવો સમય રહ્યો નથી. ચલો હું નાહી નાખું, તમે કમ્પ્લેટ ગાડીમાં બધું નાખી દો અને પછી આપણે મારા હાથ સારા નથી, મારે ખાવું છે. જીસુએ મોઢા મૂકી દે મારે. મિત્રો હવે આ આંબાનો જે કીડા હતા, કેટલા બધા કીડા હતા એ બધા બહાર કાઢ્યા મેં. આજનું આ કામ કર્યું, લગભગ આમાં 3-1 કલાકથી હું મથતો હતો. અને આજે સોમવાર થયો છે, ગુરુ નાનક જયંતીની રજા હતી એટલે હું ફામે આવ્યો હતો. અને હવે હું એક મારી બીજી વાડીએ આટો મારીને અને સીધો જૂનાગઢ પહોંચી જઈશ. જૂનાગઢ મારે 4:30-5 થાય ત્યાં પહોંચવું પડે એવું છે. પણ સરસ મજાના આંબાને અમે હવે આવીને જોઉં, લગભગ હવે આગળ ચાલતો થઈ જશે. 8-10 કીડા મોટા મોટા આંબાની અંદરથી કાઢ્યા. તો શું કહેવાય એને, મુંડા કહેવાય, ખેડૂત મુંડા કહે છે, પણ હું એને કીડા કહું છું. ખતરનાક હોય છે, લાકડું કાપીને ખાતા હોય છે. અને હવે અમે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ. હવે અમે પેલી વાડી આટો મારીને અને ફ્રોમ જૂનાગઢ જઈએ છીએ. સલામ. આ બગીચો તો હાવ સફાઈ કરવો હાવ બાકી છે. કસલો બોલો
આવું કે ભાઈ.